भरूच नगरपालिका વિસ્તારમાં 66,000થી પણ વધુ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકતો આવેલી છે। આ મિલકતોથી દર વર્ષે નગરપાલિકાને વેરા તરીકે 21 કરોડથી વધારેની આવક થતી હોય છે, જે આવકની નગરપાલિકાના કર્મચારીઓનો પગાર સહિતના કામોમાં ઉપયોગ કરાતો હોય છે। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં 66,000થી પણ વધુ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકતો આવેલી છે। આ મિલકતોથી દર વર્ષે નગરપાલિકાને વેરા તરીકે 21 કરોડથી વધારેની આવક થતી હોય છે, જે આવકથી નગરપાલિકાના કર્મચારીઓનો પગાર સહિતના કામોમાં ઉપયોગ કરાતો હોય છે। ભરૂચ નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 10 કરોડથી વધુનો વેરાની વસૂલાત કરવામાં આવી છે અને કુલ 21 કરોડનો ટાર્ગેટ 30 માર્ચ સુધી પૂરા કરવાના લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેથી ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં 10 કરોડથી પણ વધુ રકમના બાકી પડતા વેરા ન ભરનાર મિલકત ધારકો પર કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી આગામી દિવસોમાં કરી દેવામાં આવી છે। આ બાબતે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નરેશ સુથાડવાળાએ મીડિયાના માધ્યમથી ભરૂચની જનતાને અપીલ કરીને જણાવ્યું હતું કે વહેલી તકે પોતાની માલિકીની મિલકતોના બાકી પડતો વેરો મિલકત ધારકોએ તાત્કાલિક નગરપાલિકા કચેરી ખાતે જમા કરાવી નાગરિક ધર્મ નિભાવી સહયોગ આપવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે જો 30 માર્ચ સુધીમાં મિલકત ધારકો પોતાનો વીરો નહીં ભરે તો ન છૂટકે નગરપાલિકા દ્વારા મિલકત ધારકોના લાઇટ, પાણી અને ગટરના કનેક્શન કાપવાની ફરજ પડશે। ભરૂચ નગરપાલિકા દ્વારા હાઉસેસ ખાતામાંથી પૂરજોશમાં ઉઘરાણીઓ ચાલી રહી છે। આ વર્ષનું અમારું બજેટનું ટાર્ગેટ 21 કરોડ રૂપિયાનું છે। હમણાં હાલ પૂરતું આ 30 તારીખ સુધીમાં લગભગ 12 કરોડ રૂપિયા જેવીની માતબર રકમની ઉઘરાણી આવી છે। કોરોનાની ઘરાકી હોવા છતાં પણ અમારા જે અધિકારીઓ છે, અધિકારીગણ છે, એ લોકો ઘરે ઘરે અને કોમર્શિયલની જે દુકાનો હોય છે એમાં હરીને પૈસાનું ઉઘરાણી કરે છે। જે લોકો જે પૈસા નથી ભરતા, 2 વર્ષથી બાકી છે, 5 વર્ષથી બાકી છે, એ અમારું જે બાકી રહેવાનું છે એમાં કોઈ પણ અમારો ચમણબંધી બાકી રાખશે તો અમે એને સીલ મારવા માટે જરાક પણ અચકાઈશું નહીં અને અમારી પૂરેપૂરી ઉઘરાણી કરીશું અને અમારા અધિકારીશ્રીઓ પણ, અમારા ચીફ ઓફિસરશ્રી પણ, અમારા પ્રમુખશ્રી અને અમે કારોબારી તરીકે 3 જણાએ નિર્ણય લીધો છે કે કોઈ પણ ચમણબંધી હોય આપણે એમને છોડીશું નહીં અને એમની દુકાન સીલ કરીશું। અત્યાર સુધીમાં કેટલું આવ્યું છે? અત્યાર સુધીમાં 12 કરોડ રૂપિયા જેવું આવ્યું છે, પણ અમે અમારી ધારણા એવી છે કે માર્ચ સુધીમાં જે કંઈક અમારી આ 21 કરોડની જે ટાર્ગેટ છે એ અમે પરિપૂર્ણ કરીશું।